ખેડા જિલ્લાના નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળેથી ગુજરાતના પનોતા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પવિત્ર ભૂમિ ઉપરથી અમદાવાદથી કેવડિયા જતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે નડિયાદ ખાતેથી ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટ્રેનને લીલી ઝંડી આપી હતી અને ટ્રેન રવાના કરી હતી. ખેડા જિલ્લાના નડિયાદમાં જન્મ સ્થળેથી ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પવિત્ર ભૂમિમાંથી અમદાવાદથી કેવડિયા જતી શતાબ્દી ટ્રેન આવે તે પહેલા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી, જે કેવડિયા પહોંચશે. સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓ ભેગા કરીને ભારતને એક કર્યું, એક ભારત બન્યો. માનનીય નરેન્દ્રભાઈ મોદી એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા જઈ રહ્યા છે. આજનો દિવસ એનો શ્રેષ્ઠ પુરાવો છે. કેવડિયા ખાતે સરદાર સાહેબના નામથી સરદાર સરોવર ડેમ અને સરદાર સાહેબની જેવી પ્રતિભા, એવી જ 182 મીટરની પ્રતિમા, જ્યારનો વિચાર આવ્યો આખા દેશમાંથી માટી, પવિત્ર માટી, નદીઓના પાણી અને મારા વાલા ખેડૂત ભાઈઓએ પોતાના ખેતરમાં ઉપયોગ કરેલ ઓજાર, એ બધું જ લોખંડ આખા દેશમાંથી ભેગું કરીને જ્યારે આ પ્રતિમા નિર્માણ થઈ રહી હતી ત્યારે દેશમાં કોઈને કલ્પના નહોતી કે આ પ્રતિમા, આ જગ્યા, આ કેવડિયા વિશ્વ સ્તરે જશે. પરંતુ 31 ઓક્ટોબર 2018ના દિવસે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આ મહામાનવની પ્રતિમાનું અનાવરણ કર્યું. જોત જોતામાં જ પ્રતિમા જોવા માટે દેશ અને દુનિયાના લોકોનો ધસારો વધી ગયો. માનનીય પ્રધાનમંત્રીશ્રીને આ દેખાતું હતું અને એના આયોજન રૂપે રસ્તાઓ તૈયાર કર્યા, વિમાની સેવાની તૈયારી કરી અને ટ્રેન દ્વારા પણ આખા દેશમાંથી લોકો સહેલાઈથી આવી શકે એની પણ વ્યવસ્થા ઊભી કરી. રેકોર્ડ સમયમાં વડોદરાથી કેવડિયા, ડભોઈથી કેવડિયા, આ બધી નવી લાઇન ઊભી કરી, જૂની લાઇનને મીટરમાંથી બ્રોડગેજ કરી અને આજના દિવસે અમદાવાદથી કેવડિયા દેશના 8-10 રાજ્યોમાંથી, એ દિલ્હી પણ ખરું, વારાણસી પણ ખરું, મધ્યપ્રદેશ પણ ખરું, મહારાષ્ટ્ર પણ ખરું, એ બધા જ રાજ્યોમાંથી આજે એક સાથે કેવડિયા જવા માટેની ટ્રેનને લીલી ઝંડી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપ્યું ત્યારે દેશના લોકોએ અનુભવ કર્યો કે એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૂત્ર એ માત્ર સૂત્ર પૂરતું નથી. સાચ અર્થમાં ભાવનાત્મક રીતે આપણો આખો દેશ વિવિધતામાં એકતા જે કહી છે વાત, એ વાતને પણ આજે આપણે સાકાર થતી જોઈ રહ્યા છીએ. ગઈકાલનો દિવસ અને આજના દિવસ બંને એ દેશના ઇતિહાસમાં સુવર્ણકાળે લખાવાના છે. ગઈકાલે જ એક મહામારીના અંતની શરૂઆત પણ આપણે જોઈ. માનનીય નરેન્દ્રભાઈ વૈશ્વિક સ્તરનું વિચારે છે અને વૈશ્વિક સ્તરના કાર્યક્રમોનું આયોજન કરે છે. આટલી મોટી સંખ્યામાં એક જ દિવસે ટીકાકરણનો કાર્યક્રમ થાય એ પણ વર્લ્ડ રેકોર્ડ હતો. અને રેલવેના ઇતિહાસમાં 10 રાજ્યોમાંથી કોઈ એક પ્રવાસન સ્થળ સુધી એક સાથે 10 ટ્રેન આવે એ પણ રેલવેના અને દેશના ઇતિહાસમાં આજે રેકોર્ડ દિવસ છે. આ પવિત્ર જગ્યા છે, આ ટુરિઝમનું પ્લેસ છે. માત્ર 2 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં જનારની સંખ્યા કરતાં, તાજમહેલ જોવા જવાની સંખ્યા કરતાં 2 જ વર્ષમાં પ્રતિદિન કેવડિયા ખાતે
સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સંખ્યા અનેક ગણી વધારે છે. આ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ બતાવે છે, દૂરંદેશી બતાવે છે કે દેશના લોકોને અગવડતા ન પડે. આ ધ્યાનમાં રાખીને અને હું સદભાગી છું આજે કે સરદાર સરોવર ડેમ જેમના નામથી છે, જેની મહામાનવની પ્રતિમા છે, એ મહામાનવના જન્મસ્થાન ઉપરથી મેં આજે અમદાવાદથી કેવડિયા જતી ટ્રેનને સ્વાગત પણ કર્યું, વિદાય પણ આપ્યું. મારી સાથે અમારા વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ, અમારા સાંસદ દેવસિંહભાઈ, બહેન નૈનાબહેન, કેસરીસિંહભાઈ ધારાસભ્ય અને અનેક આગેવાનો સુંદર મજાનું આયોજન કર્યું છે. ટૂંકા સમયની અંદર બધા ક્ષેત્રના લોકો આ ટ્રેનમાં જાય અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય એનું પણ સુંદર આયોજન કરવા બદલ તંત્રને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રવિવાર કો વિડિયો કોન્ફરન્સ કે જરિયે ગુજરાત કે નર્મદા જિલ્લા કે કેવડિયા કો દેશ કે વિભિન્ન હિસ્સો કે જોડને વાલી આ ટ્રેનો કી હરી ઝંડી દિખાઈ. સાથ હી પીએમ ને ડભોઈ જંકશન ચાંદોદ સ્ટેશન કા ઉદ્ઘાટન કિયા. ઇસી તરહ દુનિયા મે સબસે ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખને કેવડિયા પહોંચના આસાન હો ગયા. રવિવાર કો દિલ્હી, વારાણસી, મુંબઈ, અહેમદાબાદ સહિત દેશ કે 8 બડે શહેરો સે રેલ સેવા જુડ ગયા. કેવડિયા દેશ કા પહેલા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન વાલા સ્ટેશન હુઆ. પીએમ મોદી ને હઝરત નિઝામુદ્દીન વારાણસી, દાદર, મુંબઈ, અહેમદાબાદ, દીવ, ચેન્નઈ, પ્રતાપનગર સે કેવડિયા કે લિયે શરૂ કી જા રહી ટ્રેનો કો હરી ઝંડી દિખા કર રવાના કિયા. ઇસકે સાથ હી દેશ સે આ રહે લોગો કે લિયે સ્ટેચ્યુ ઓફ યુનિટી તક પહોંચના આસાન હો ગયા. અભી હવાઈ યા સડક માર્ગ ही विकल्प थे. रेल मंत्री पीयूष गोयल भी इस कार्यक्रम में हिस्सा लिया, जबकि मुख्यमंत्री विजय रूपाणी और उप मुख्यमंत्री नितिन पटेल केवड़िया में ही मौजूद रहे.